છો? હા, મારી રાહ જોતા હતા ને. સાચે જ વાત છે. આજે હું એક વસ્તુ લાવી છું. કહો, આ શું છે? ચોરસ કે કાગળ જેવું દેખાય છે ને. હા, તો આપણે આની ઘડી કામ કરીને સરસ મજાનું કશુંક બનાવવાના છીએ. પણ એ બની જાય પછી તમારે મને વિચારીને કહેવાનું છે કે શું છે. તો કહેશો ને, તો તમે પણ જલ્દી જલ્દી આવું એક રંગીન કાગળ લઈ આવો. અને તમારી પાસે રંગીન કાગળ ના હોય તો તમારી મમ્મીને કહો કે ન્યૂઝપેપર તો તમારા ઘરમાં હશે ને, તે આવી રીતે ચોરસ કરીને જલ્દી જલ્દી બેસી જાઓ. થઈ જાઓ તૈયાર. આપણે એક પહેલા કાગળ લેવાનું છે. કાગળને વચ્ચેથી આપણે વાળવાનું છે, એટલે કે ત્રિકોણ કરવાનું છે. બરાબર ત્રિકોણની ઘડી કરીને જોયું, થયું ને ત્રિકોણ. પાછો એને નાનું ત્રિકોણ કરું છું. બરાબર જોજો. હા, તમારે પણ આવી જ રીતે ઘડી કામ કરવાનું છે. આ નાનું ત્રિકોણ થયું, જોયું. હવે હું એને ખોલી નાખું છું. હવે આ વચ્ચે જે લીટી પડી તે લીટી પાસે હું આ બાજુ આંગળી મૂકું છું અને આ ખૂણાને હું અહીંયા સુધી લઈ જાઉં છું. આ એક ભાગ વાળી લીધો, તેવી જ રીતે આપણે આ બાજુના ભાગને પણ અહીંયા લાવવાનો છે. બરાબર ધ્યાનથી જોજો. હા, થઈ ગયું. હવે હું એને ફેરવી નાખીશ. દેખાય છે તમને? બરાબર ને. હવે આ ઉપરના બે ભાગ ખુલ્લા છે, તેને આપણે વાળી દેવાના છે. પહેલા હું એક નાની ઘડી કરીશ, પાછી એની અંદર હું ઘડી કરીશ અને એક ત્રીજી ઘડી વાળીશ. એટલે કે મેં ત્રણ ઘડી વાળી છે. બરાબર, આપણે એક ઘડી વાળી લીધી, પરંતુ આ બીજો ભાગ હજુ ખુલ્લો છે. પાછી હું ઘડી ફેરવી કાઢું છું અને પાછી તેવી જ રીતે ત્રણ ઘડી વાળી દઉં છું. બરાબર, આ બાજુ પણ વાળી દીધી અને આ બાજુ પણ વાળી દીધી. જોયું? હવે આ બોક્સ તો ઉપરથી ખુલે છે. દેખાય છે તમને? દેખાય છે ને. તો શું થયું કહો તો હવે જોઈને. લેટર બોક્સ. શું તૈયાર કર્યું આપણે? લેટર બોક્સ. આ રીતે બધાએ લેટર બોક્સ તૈયાર કરવાનું છે તમારી મમ્મીની મદદથી. તો કરશો ને.